મિત્રો, હું કલ્પના રઘુ મારી લખેલી વાર્તા મારા શબ્દો અને મારા અવાજમાં વાંચી સંભળાવું છું, જે સત્ય ઘટના પર આધારિત છે. વાર્તાનું શીર્ષક છે પ્રેમલગ્ન. તો સાંભળો. સવારથી જ જાણે જમણી આંખ ફરકવાનું ચાલુ થઈ ગયું હતું. કોઈ અશુભ સંકેતે મને બેચેન બનાવી દીધી. કોણ જાણે કેમ, પણ આજે કામમાં જીવ લાગતો ન હતો. રઘુ ક્લિનિકમાં ગયા. મારી મિત્ર અમિતાનો ફોન આવ્યો. તેની દીકરી મીરા સાસરેથી આવી ગઈ છે. છૂટાછેડા માટે મોહિતે એપ્લાય કરેલું છે. મેં એક મોટા આંચકાનો અનુભવ કર્યો. મોહિતની મમ્મી નેહા, મીરાની મમ્મી અમિતા અને હું સખીઓ હતી. તરત જ હું અમિતાને ઘેર ગઈ. થયું, લાવ રૂબરૂ વાત કરું અને સમાધાન થાય તેવો રસ્તો કાઢીએ. જાણવા મળ્યું કે મીરા અને મોહિત વેકેશન પર ફરવા નીકળ્યા હતા. રસ્તામાં મોટો એક્સિડન્ટ થયો. બંને ઘવાયા હતા. મોહિતને હાથનું ફ્રેક્ચર 3 મહિને મટી ગયું હતું, પરંતુ મીરાનું ડૉક્ટરે નિદાન કર્યું હતું કે તે કદાચ માં નહીં બની શકે. આધુનિક યુગમાં આ કારણને ઇસ્યુ બનાવીને લવ મેરેજ કરનાર ડિવોર્સ સુધી પહોંચી જાય એ વાત ચિંતાજનક તો હતી જ. ઘેર આવી પણ જીવને ક્યાંય ચેન પડતું ન હતું. મને યાદ આવી ગયું મારું અને રઘુનું દાંપત્ય જીવન. આજે હું મારા જીવનમાં પરિવર્તન લાવનાર એક વળાંક બિંદુને, એ ઘટનાને કે જેણે મારા મેરેજને લવ મેરેજમાં પરિવર્તિત કરી દીધો હતો, તેને હું ભૂલી શકતી નથી. મારો ભૂતકાળ મને ઘેરી વળ્યો. મને તું ગમું છું, તારા માટે ફિલિંગ્સ છે, તારી મને ખબર નથી. મારે તારી સાથે લગ્ન કરવા છે અને મારે જવાબ હામાં જોઈએ છે. રઘુએ એક મોટો અણધારેલો, હિંમતપૂર્વક કરેલો ધડાકો. મારા સપનામાં પણ ન હતું કે રઘુ મને પ્રેમ કરે છે. આ દિવસ હતો સપ્ટેમ્બર 15, 1971, 48 વર્ષ પહેલાં. અમારા સંબંધના બીજ રોપાયા. જીવનનો એક એવો વળાંક જે રસ્તો મને જીવનના અંત સુધી લઈ જવાનો છે. 20 વર્ષનું મારું એ સંવેદના સભર હૈયું, હું કોઈને ગમું છું એટલી સક્ષમ છું એનો એક અહેસાસ, અને એ પણ જેવી તેવી વ્યક્તિ નહીં, આકર્ષક, તરવરાટથી થનગનતો, સ્વમાની અને આત્મબળને મહત્ત્વ આપતો, ધારેલું કરીને જ રહે તેવો સુખી અને સંસ્કારી ઘરનો બાળપણનો મિત્ર, ભાવિ ડૉક્ટર, બળબુદ્ધિને વરેલો મારો પડોશી, 20 વર્ષનો એક નવયુવાન રઘુ. કેટલા સપનાની સોગાદો લઈને આવેલો મારા ભાવિ જીવન માટે. સમય આવે મેં ઘરનાની સંમતિ લઈને તેને તેની જીવનસાથી બનવાની સંમતિ આપી દીધી. રઘુના ઘરેથી ના હતી, પરંતુ તેની મોટી બહેન મારી ફ્રેન્ડ હતી, તેનો સપોર્ટ હતો. સંબંધની શરૂઆત થઈ. પછી તો અવરોધોના ધસમસતા પૂરમાં બંને તણાવા લાગ્યા. સમાજે સ્વીકાર્યા, પરંતુ તેના ઘરનાની નારાજગી, તેનું મેડિકલનું ભણતર, મારી બીકોમની પૂર્ણાહુતિ, લોમાં પ્રવેશ, સમય સરકતો ગયો. પ્રેમમાં પડીને અવરોધ સાથે ડૉક્ટરી કરવી ખૂબ અઘરું હતું. રોજ નવી સમસ્યા ઊભી થતી. જોત જોતામાં 7 વર્ષ વીતી ગયા. લગ્ન સુધીના આ સમયમાં મેં દરેક પ્રકારના ક્લાસીસ કર્યા.
દરેક ક્ષેત્રમાં મારી પર્સનાલિટી ડેવલપ કરીને હું અવ્વલ રહી. પપ્પા ખૂબ ઉત્સાહી હતા, મારા માટે ખર્ચો કરવામાં પાછા પડતા ન હતા. રઘુનો સાથ અને સહકાર મારા વિકાસ માટે શરૂથી જ રહ્યો હતો. લગ્ન પહેલાંનો પરસ્પરનો સુંવાળો સાથ, ભાવિની કલ્પનામાં ડૂબીને અમે અન્ય પડકારોને ભૂલી જતા. રઘુ મેડિકલના બીજા વર્ષમાં હતો અને મારા જીવનમાં એક યાદગાર ઘટના ઘટી. કહેવાય છે ને, જીવનમાં દરેક ઘટના પાછળ કોઈ કારણ હોય છે. મારા લગ્નને મારા તરફથી પ્રેમ લગ્નમાં ફેરવવા માટે, અમારા સંબંધના બોન્ડિંગ માટે મને થયેલો એક મોટો અકસ્માત, હું આજે પણ તેને યાદ કરું છું ત્યારે જીવનના ઝંઝાવાતોને ભૂલીને અમારા સંબંધોની જડ વધુ મજબૂત બને છે. મને મોટો અકસ્માત થયો જેમાં ગર્ભાશયની આજુબાજુના હાડકામાં 5 ફ્રેક્ચર, મારા પગ હાલી શકતા ન હતા, મને મારા અંધારા ભાવિના એંધાણ થયા. VS હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બેભાન હાલતમાં સ્ટ્રેચર પર હું કણસતી હતી. ભાન આવતા મેં રઘુને કહ્યું, હું હવે તારા માટે નકામી છું, મારા પગ હાલતા નથી. અને રઘુએ માથે હાથ ફેરવતા આશ્વાસન આપતા કહ્યું, મારા માટે તું જેવી છું તેવી ઘરના એક ખૂણામાં પડી રહીશ તો પણ ઘણું છે, જરાય ચિંતા ન કર, આપણા સંબંધમાં કોઈ ફેર નથી પડવાનો. આ રઘુના શબ્દો હતા. સખત પીડા વચ્ચે સાંભળેલા આ શબ્દો તપેલી ધરતી પર અમી છાંટણાનું કામ કરી ગયા. રઘુ જે બોલે, જે ધારે, તે કરીને જ રહે તે સ્વભાવથી સૌ પરિચિત હતા. મારા દિલમાં તેનું સ્થાન ઈશથી ઓછું ન હતું. રઘુ પ્રેમ કરીને પરણ્યો અને મેં ત્યારબાદ કરેલો પ્રેમ આજે પણ જીવંત છે. ડોક્ટરોનું અનુમાન હતું, હું કદાચ માં નહીં બની શકું. મારું અસ્તિત્વ ખળભળી ઉઠ્યું. હજારો સોયોની વેદના હું અનુભવતી. 6 મહિનાની પથારી બાદ હું ઊભી થઈ, ચાલતા શીખી. રઘુ તેના નિર્ણયમાં મક્કમ હતો. 7 વર્ષના અમારા સંબંધ પછી, તેના ફાઇનલ MBBSના રિઝલ્ટ પછી તરત અમે 5 મિત્રો તથા ગૌર મહારાજ અને ફોટોગ્રાફરની હાજરીમાં અગ્નિની સાક્ષીએ લગ્ન ગ્રંથિથી જોડાયા. ડૉક્ટર બ્રાહ્મણ પરિવારે મારું કન્યાદાન કર્યું. આ સર્વે અમારા લગ્ન પહેલાંની ખાડા ટેકરાની રોલર કોસ્ટર જેવી સફરના સહભાગી હતા. લગ્ન પહેલાંના 7 વર્ષના ખાટા મીઠા પ્રસંગોએ અમને અમારી ઉંમર કરતાં વધુ પરિપક્વ બનાવ્યા હતા. બંને પરિવારે અમને અપનાવ્યા અને લગ્ન જીવનની શરૂઆત થઈ. રઘુ ડૉક્ટર હતો તેથી અમારા દાંપત્ય જીવનમાં મારી કેટલીક શારીરિક તકલીફોને એ સહજતાથી લેતો અને હંમેશા સપોર્ટિવ રહેતો હતો. અમારા આયોજન મુજબ મારે પ્રેગ્નન્સી રહી. મારી કોખમાં એક જીવ સળવળી રહ્યો હતો. સિઝેરિયનથી દીકરો જન્મ્યો. ડિલિવરી મારા ગાયનેકોલોજીસ્ટ મામાના હાથે 5 ડોક્ટરોની હાજરીમાં થઈ. જીવનની પ્રતિકૂળતાઓ વચ્ચે અકસ્માત પછી લગ્ન અને પછી દીકરાનો જન્મ, દરેક ઘટના અમને ઈશ્વરની નજીક લઈ જતી. મને થયું, મારે મારી આ કહાની મારી મિત્ર નેહા અને તેના દીકરા મોહિતને ચોક્કસ કહેવી જોઈએ. મારા દરેક પાસા વિકસાવવામાં રઘુનો ફાળો મહત્ત્વનો રહ્યો છે, માટે જ સમાજમાં હું કલ્પના રઘુ તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરું છું. અનુભવીઓના ઉદ્ગારો
જે થાય છે તે સારા માટે, અને તમે જેને પ્રેમ કરતા હો તેના કરતાં તમને જે પ્રેમ કરતું હોય તેને પરણવું સારું, એ મારા જીવનમાં આશીર્વાદ બનીને આવ્યા. અકસ્માતથી આવેલા મારા જીવનના વળાકે મારા લગ્ન જીવનને પ્રેમ લગ્નમાં ફેરવી દીધું.